મિત્રો ધ સ્કૂલ ઓફ સાયન્સ મોટા સરાણા આજનો વિષય છે ગુજરાતી ધોરણ દસ પાઠ છે અઢાર નંબર ભૂખથી ભૂંડી ભીખ જેના લેખક છે પન્નાલાલ પટેલ મિત્રો તેનો સાહિત્ય પ્રકાર છે નવલકથા જે માનવીની ભવાઈમાંથી લેવામાં આવેલો એક અંશ એટલે કે ભૂખથી ભૂંડી ભીખ તો સૌથી પહેલાં મિત્રો આપણે લેખક એવા પન્નાલાલ પટેલનો પરિચય જોઈએ તો પન્નાલાલ નાથાલાલ પટેલનો જન્મ માંડલી હાલ રાજસ્થાનમાં આવેલા ગામમાં થયો હતો જન્મ સાત પાંચ ઓગણીસોને બારના રોજ થયો હતો અને અવસાન છ ચાર ઓગણીસસોને નેવ્યાશીના રોજ થયું હતું ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સાહિત્યકાર તરીકે તેમણે નામના મેળવી હતી મિત્રો તેમને ઘણી બધી નવલકથાઓ લખેલી છે તેમાં વળામણા મળેલા જીવ માનવીની ભવાઈ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે આ ઉપરાંત વાર્તા સંગ્રહો પણ લખેલા છે તો જોઈએ તો સુખ દુઃખના સાથી વાત્રકને કાંઠે ઓરતા તેમના વાર્તા સંગ્રહો છે આ ઉપરાંત એણે નહીં તો વેળેમાં નાટ્ય રચનાઓ સંગ્રહિત છે આ બધી કૃતિઓને કારણે લેખક એટલે એવા પન્નાલાલ પટેલની ઘણા બધા સાહિત્યને કારણે એવોર્ડ મળ્યા તેમાં રણજીતરામ સુરનસેન્દ્ર તથા સાહિત્યનો સર્વોચ્ચ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પણ ઇનાયત થયો હતો મિત્રા આ હતો લેખક એવા પન્નાલાલ પટેલનો પરિચય મિત્રો પોખથી ભીંડી ભૂંડી ભીખ પાટમાં શું કહે છેની સ્ટોરી આપલે છે જોય તો લેખકની વિખ્યાત નવલકથા એટલે માનવીની ભુવાઈમાંથી આ એક અંશ લેવામાં આવ્યો છે જેમાં કાળું અને રાજુ નવલકથાના મુખ્ય પાત્રો છે તેમના ગામના લોકો સાથે છપ્પનિયા દુષ્કાળમાં ટકવા ડેગડી આવ્યા છે ભૂખથી માણસો મરી રહ્યા છે સુંદરજી શેઠ સદાવ્રત ખોલે છે બધા અનાજ લેવા કતારમાં ઊભા છે પણ કાળું ખેડૂત છે આ અનાજમાં તેનું પણ પકવેલું ધાન્ય પણ છે એનો આત્મા કકળી ઉઠે છે શેઠની એની લાગણીની કદર કરે છે કાળોને લાગે છે કે દુષ્કાળની આ સ્થિતિમાં ખાંડણીયામાં મૂકેલા માથા જે વિશે ઘા પર ઘા પડવાના જ છે કાળું પુત્ર હોવાથી માને છે કે ભૂખતી એ ભૂંડી ભીખશે ભીખ માણસના આત્માને હણી નાખે છે દુષ્કાળ સામે કુદરતના કોફ સામે ઝૂઝમતા માણસની વેદના અહીં હૃદય પરથી રીતે પ્રગટ થઈ છે મિત્રો તમે જોવો છો તો સ્ટોરીમાં જ તે તમને ખબર પડશે કે એક ભયાનક પરિસ્થિતિને પનાલાલ પટેલ અહીંયા પ્રસ્તુત કરે છે કે તે ભૂખથી એ ભૂંડી ભીખ માણસ જે માણસ છે તે ભૂખથી કેટલો બધો હેરાન થાય છે તેને આખી અહીંયા રસના ભૂખથી એ ભૂંડી ભીખમાં છે તો એની સ્ટોરી જોયેલી પાઠની તો તેમાં શું કહે છે કે માનવીની ભુવાઈ નવલકથાના મુખ્ય બે પાત્રો એટલે કે કાળું અને રાજુ છે સપન્ય દુષ્કાળની કારમી પરિસ્થિતિમાં ટકવા ડેગડી આવ્યા છે જાતીય ખેડૂત કાળુ સ્વમાની અને ટેકીલો જીવ પોતાની જિંદગીમાં એણે કોઈની જો પોતાની જિંદગીમાં એણે કોઈની આગળ હાથ લંબાવ્યો નથી પણ આ કાળ અને આ દુષ્કાળ તો કાળુના સ્વમાન અને ગુમાન અને આત્માને પણ જાણે તહસનાશ કરી નાખ્યા છે એવું લાગે છે ભૂખને લીધે એની આંખો ઊંડી ઉતરી ગઈ છે ભીખ માંગવી એ તેના સ્વભાવમાં નથી આ પરિસ્થિતિમાં ડેગડીયાના મહાજને પોતાના કોઠારમાંથી ગામના સૌને ધાન આપવાનું શરૂ કર્યું પણ કાળોને એ ધાન લેવું પસંદ નથી એ જાણે છે કે મહાજનના કોઠારમાં અમારું જ ધાન હોય એની સામે હાથ લંબાવવાનો ભીખ માગવાની રાજુ સમજાવે છે પણ સોમાની તેમજ ટેકીલો કાળો કંઈ ગણકાર તો નથી એટલે કે કહે છે કે ધરતી પર પ્રલય થવા બેઠો છે એમાં કોઈ જીવવાનું ભીખ માટે કતારમાં ઉભેલા અર્ધનગ્ન હાડપીદર સમા લોકોને જોઈને એનું હૃદય કાપી ઉઠે છે દોઢ પાસે ખીચડી માટે હાથ લંબાવવાનો ધીકાર છે અવતારની ધીકાર છે આ જીવવું એવું કાળું પોતે અહીંયા બોલે છે પોતાના જીવનને કહે છે મિત્રો સૌમાંની કાળુને સુંદરજી શેઠ એક ઉપાય સૂચવતા ઓટલા ઉપર ઝાડું ફેરવતું એટલે કે ફેરવવાનું તેમજ મુખિયાજીના ગાડી એટલે કે તાક્યા ફાથરવાનું કામ સોંપે છે જેથી મફતનું અનાજ લીધું નથી એવો સંતોષ રહે આથી સુંદરજી શેઠ પર એને માન થયું અને પોતાના વિચારો એને બાલીશ લાગ્યા એની ડોઢ પાછ ખીચડી પોતાના ધોતિયાના છેડે લીધી તોફ કરી પણ ફરી એનું સૌમાન જાગી ઉઠ્યું એને થયું કે આ તો બાવાના બે બગડ્યા જેવો ખેલ થયો ટેક પણ ના રહી અને મરવા જેવું થયું એને સતત લાગે છે કે એમનું નસીબ જ તે કાણું છે ને ખોબોય કાણો છે આ કાળુની વેદના તેના વાણી અને વર્તનમાં સતત ટપતી રહી છે ચિત્તભ્રહ્મ થતાં એ આખો દિવસ લવારો પ્રયાસ કરે છે એણે સાચું જ કહ્યું હતું કે ભૂખથી ભૂંડી નથી એટલે કે ભૂખ ભૂંડી નથી પણ ભૂખથી એ ભૂંડી ભીખશે કે લેખક અંતમાં પલભલાના હૃદયને કંપાવી મૂકે તેવી કાળોની મનસ્થિતિ વ્યક્ત કરતાં સાચું જ કહ્યું છે જો લેખક શૈલેશ શું કે અંતમાં કે નથી વેઠાતા રામ ભૂખોય નથી વેઠાતી નહીં આ ભૂખોય માટે જીકવા માંડ પણ મકાનના ઓટલો સડતા જ ખુદ કાળું જ જીકાઈ પડ્યો પછી એ તો ગરમ બિચારોને લીધે કે ભૂખનો માર્યો ગમે તેમ કારણ હોય પણ કાળુંથી પીડા ન સહન થઈ મિત્રો આવી પાઠની સ્ટોરીમાં તમે જોઈ શકો છો કે કેટલી ભયાનક પરિસ્થિતિ અને એ પછી ભીખ માંગીને ખાવું એ અહીં વાત કરી છે મિત્રો તમે જોઈ શકો છો કે ભૂખતી ભૂંડી ભીખની અંદર દુકાળની ભયાનકતા કેવી વાત કરી હતી લેખકે પન્નાલાલ પટેલે તો તેની પણ એક સ્ટોરી છે અહીંયા તો હું તમને કહું છું કે બાર બાર માસથી વરસાદ વરસ્યો નહોતો મેઘરાજા જાણે રૂઠ્યા હતા પરિણામે ધરતી પર ચારે બાજુ વનમાં ખેતરોમાં બજારોમાં શેરી ઉંમર જ્યાં જુઓ ત્યાં માનવીના હાડપિંજર સમા મૃતદેહો જ પડ્યા હતા તેના સ્વજનોની આંખો સ્વર એટલે કે આંખોમાં સ્વજન ગુમાવવાની વિનાશ પણ હતી પણ મોટો પ્રશ્ન એ હતો કે આટલા બધા શબ્દ એટલે કે શબ્દ દાટવા ક્યાં બાળવા ક્યાં ભૂખી મારવી એટલે કે માનવીઓના હાડમાસ ગાળી નાખ્યા હતા એટલે એમાં કોઈનું ન ચાલે અને ડેગડી અને મહાજનને કોઠારમાંથી સૌને અનાજ આપવાનું શરૂ કર્યું પણ દરેકને ભાગે આવતી દોઢ પાસે ખીચડીથી પેટ ક્યાંથી ભરાય તેમ છતાં જ કોઈ મળે તે લેવા કતારમાં ઊભેલા અર્ધનગ્ન હાડપિંજર થઈ ગયેલા માણસોની સ્થિતિ ધ્યેયજનક હતી આ માણસો પાસે પહેરવા પૂરતા કપડાં નહોતા આ દુકાળે લોકોને બેહાલ કરી મૂક્યા હતા આ દયનીય સ્થિતિ જોઈને કાળું કહે છે ભૂંડામાં ભૂંડી ભૂખ નહીં પણ ભૂખથી એ ભૂંડી ભીખ છે કે કાળુનું આ વિધાન તે સમયના દુકાળની ભયાનકતા ભયાનક પરિસ્થિતિનો કરુણ ચિતાર આપવા છે મિત્રો અને એ ભયાનકતાની વાત અહીં કાળું કરે છે આપણને મિત્રો તમે જોશો કે આ પાઠની સ્ટોરીમાં જ તે ભૂખથી ભૂંડી ભીખ પાઠનો શીર્ષકની જે વાત પન્નાલાલ પટેલ કરે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે કેવી હશે એ આખી સ્ટોરી મિત્રો એટલું રાખીએ મિત્રો આગળના વિડીયોમાં આખા પાઠ વિશે આપણે સમજ મેળવશું અને તમે લોકો પાઠ ચાલુ થાય પહેલાં થોડું વાંચી લેજો જેથી કરીને તમે સારી રીતે સમજી શકો અને સાથે સાથે થિયારી પણ કરતા જાજો અસ્તુ જય ભારત